એક ભાવની સાધના કરતા દસ ભાવની સાધના ચડે છે. સત્યાવીસ ભાવની અંદર મહાવીરને કેટલા ભાવમાં સહન કરવું પડ્યું છે. નૈસારથી નિર્વાણ સુધીની યાત્રા છે એમાં માત્ર એક જ ભાવ મહાવીરના ભાવમાં, બાકી કોઈ ભાવમાં કઈ ખાસ સહન કર્યું પડ્યું હોય એવું સંભળાતું નથી. પાર્શ્વનાથના એક પણ ભાવ એવા નથી. દેવલોકના વાત કરો, મનુષ્યમાં એક પણ ભાવ એવો નથી કે પ્રભુને સહન ના કરવું પડે. દરેક ભાવમાં પ્રભુએ સમાધિ રાખી જીતી ગયા છે. હું અઠમ કરું છું, મારે મારા મોતને સુધારવું છે, મને સમાધિ જોઈએ છે, માટે અઠમ કરું છું. ગોલ બદલો. પુણ્ય માટે ઘણી વાર કર્યા, દીકરીનું ઠેકાણું નથી પડતું, ચાલ તું સંખેશ્વરનો અઠમ કરે, તારું ઠેકાણું પડી જાય. બસ આટલી ક્ષુલ્લક માગણી માટે તમે દીકરીને અઠમ કરાવ્યો. સીએમાં પાસ નથી થતા, ચાલ એક અઠમ કર લે, તું પાસ હો જાયગી. બસ એના માટે અઠમ. અમેરિકાના વિઝા નથી મળતા, તું એક અઠમ કર લે, દસ પૂનમ ભરી લે, તને વિઝા મળી જાય, બધું જ મળશે. 21 પૂનમ કરો, 108 કરો, નો પ્રોબ્લેમ. પણ મારે એમ કેવું છે કે આજનો અઠમ તો પુણ્યની પ્રાપ્તિ કરતા સમાધિની પ્રાપ્તિ માટે બહુ મુશ્કેલ છે. આખી જિંદગીની સાધના કર્યા પછી પણ અંતિમ સમયે સમાધિ રહેશે કે કેમ પ્રશ્ન છે. છે કોઈ એવો યોગ કે જેને તમે જીવનમાં આત્મસાત કર્યો હોય કે મારા સાહેબ મરતી વખતે કદાચ કોઈ દેવ ગુરુ નહીં આવે ને, તો પણ આ તો મારા મગજમાં, આ તો મારા મનમાં, આ તો મારી જીભ પર હશે, હશે ને હશે જ. પન્યાસ ભદ્રંકર વિજય મહારાજ કહેતા હતા, મૃત્યુ સમયે જેના હૃદયમાં મૈત્રી ભાવ હોય અને જેની જીભ ઉપર નૌકાર હોય એ માણસ પરલોકમાં સદગતિમાં ગયા વગર રહે જ નહીં. ગેરંટી તમને આપે છે ને કોઈ વસ્તુ લેવા જાવ મોલમાં, તો ગેરંટી કાર્ડ, વોરંટી કાર્ડ. પન્યાસજી મહારાજ આપણને ગેરંટી કાર્ડ આપે છે, મોત સમયે જીભમાં નૌકાર, હૃદયમાં સર્વ જીવ પ્રત્યે મૈત્રી ભાવ. મૈત્રી શું છે? સમાધિનો પર્યાય છે. મૈત્રી ભાવ આવે એટલે કોઈના પ્રત્યે દુશ્મનાવટ હોય જ નહીં. સમાધિમાં આજ તો કામ કરવાનું છે. સમાધિનો સીધો સાદો અર્થ શું અશોકભાઈ? તમે કહેશો કે મારા સાહેબ સમાધિ સમાધિ ક્યારના બોલ્યા કરો છો, પણ મિનિંગ તો સમજાવો. વોટ મીન્સ સમાધિ? તમને આધિ વ્યાધિ ને ઉપાધિ નો અર્થ ખબર છે ને? ખબર છે, એની અંદર જ રહ્યો છો તો પછી એનો અર્થ તો ખબર જ હોય. આખો દિવસ આધિ વ્યાધિ અને વ્યાધિ એટલે રોગ, આધિ એટલે મનનું અને ઉપાધિ એટલે આ પરિવારનું. નહીં, ઉપાધિ લાગે છે પેલા એ કયો પરિવાર જેને ઉપાધિ લાગે, શરીર જેને વ્યાધિનું ઘર લાગે, અને મન જેને એમ લાગે કે આધિથી જ ભરેલું છે. આધિ વ્યાધિ ને ઉપાધિથી ભરેલા સંસારમાં જો કોઈ તારી શકે એમ હોય એક જ સમાધિ. બચો, આ ત્રણથી બચવા માટે સમાધિ છે. અને મોત વખતે સમાધિ લાવવા માટેની કન્ડિશન છે આખા જીવનમાં સમતા લાવવી પડશે. ભગવાન પાર્શ્વનાથના ચરિત્રને જો નજર સામે લાવો તો પહેલો જ ભાવ છે અને મરુભૂતિનો ભાવ છે. ધર્મ નથી પામ્યા, હી ઇઝ નોટ જૈન, પણ બાપ ધર્મ પામ્યા તો દીકરાઓને પણ ધર્મ પમાડ્યો. કમળ અને મરુભૂતિ બે જ ધર્મ પમાડ્યો છે, પણ મરુભૂતિ સમ્યક દર્શન પામી ગયા છે. મરુભૂતિ બાર ટૂર ઉપર ગયા છે, પત્ની વરુણા ઘરમાં છે, કમટની પત્ની પિયર ગઈ છે, કમટ ઘરમાં છે. શાસ્ત્ર એમ લખે છે કે એકાંતમાં ક્યારે પણ વિજાતીય તત્વની સાથે ક્યારે બેસવાની ભૂલ નહીં કરતા. ખતરનાક છે એકાંત, ખતરનાક છે અંધકાર, ખતરનાક છે અતિ પરિચય, ખતરનાક છે અતિ ભોજન. બંનેને પોતપોતાના એક એક પાત્રનો વિરહ છે. એમાં કમઠ મરુભૂતિની પત્ની સાથે લાગી ગયો. કમઠની પત્નીને સમાચાર મળ્યા, એને પોતાના દિયરને વાત કરી, તમારી ગેરહાજરીમાં ઘરમાં શું ચાલે છે ની તમને ખબર નથી. અને નાનાભાઈને થયું, મોટાભાઈની ફરિયાદ કઈ રીતના કરું. બીજી બાજુ વિચાર આવ્યો, મોટાભાઈને પણ મારે પાપથી બચાવવા જ. રાજા અરવિંદને વાત કરી અને અરવિંદે સગા મોટાભાઈને ગધેડા પર ઊંધે મસ્તકે બેસાડી
મેષ ચોપડી કરેણની માળા પહેરાવી આખા ગામની અંદર ફેરવી ગામની બહાર નાખી દીધું. એક જ માની કુક્ષીમાં જન્મેલા બે ભાઈ છે, પણ બંનેના પ્રકાર જુદા છે. જેવો કમટ બહાર ગયો, કમટને થયું કે આખા ગામની વચ્ચે મારા નાના ભાઈએ મારું ઇન્સલ્ટ કર્યું છે, મુઠ્ઠીઓ વાળીને ભાગ્યો અને જોલંગસરમાં તાપસના આશ્રમમાં પહોંચી ગયો. અને ત્યાં ગયા પછી એને કીધું, મને સંસારથી વૈરાગ્ય થયો છે, મને તમારી તાપસની દીક્ષા આપો. એને સંન્યાસ અપાયો. ભગવાનના શાસનના કેવા અદભુત પ્રકારો છે. અહીંયા દીક્ષા લેવા આવે ને, આપી નથી દેવાતી. તમને મન થયું અમે આપી દઈએ એમ સમજો છો? એમ સમજો છો? શાસ્ત્રમાં લખ્યું છે કે આવનાર પાત્રની પણ અમારે પરીક્ષા કરવાની છે. તમારે ત્યાં હવે લગ્નની અંદર પરીક્ષા ચાલુ થઈ ખરી કે ચાલુ હતી એ બંધ થઈ ગઈ? હું ઘણી વાર કહું કે અમારે ત્યાં લગ્નની અંદર પહેલા પરીક્ષા લેવાતી હતી, ભાઈ કુળની સમાનતા છે કે નહીં, શીલની સમાનતા છે કે નહીં, ભાષાની સમાનતા છે કે નહીં, વયની સમાનતા છે કે નહીં અને વૈભવની સમાનતા છે કે નહીં.